કચ્છીનામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભાવનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભાવનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક શરૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ટેસ્ટિંગ ટ્રેસિંગ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓક્સિજનની સુવિધા ઓક્સિજનના નવા પ્લાન્ટ વેન્ટિલેટર દવાઓ સારવારની સુવિધાઓ આરોગ્ય સ્ટાફ રસીકરણની સ્થિતિ આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અને શહેર વિસ્તારમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટીતંત્ર શહેરીજનો અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર CCCના અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચના કર્યા હતા. મુખ્યમંત્રીએ તોકતે વાવાઝોડા અંગે વહીવટીતંત્રની તૈયારીઓ પણ સમીક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવે, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધળિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, આત્મારામભાઈ પરમાર, આરસીભાઈ મકવાણા, ભીખાભાઈ બારૈયા, કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવ સોનલ મિશ્રા, જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર MA ગાંધી, રેન્જ IG અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટ બાય અજાજ શેખ, ભાવનગર.